दर्शनम् मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहम् चेतये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय लकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः बोलो श्रीस्वामिनारायणभगवाननी શ્રી હરે કૃષ્ણ મહારાજની શ્રી બધા ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ મંતવ્ય સાંભળીશું પેલા દાદા આપો જય શ્રી સ્વામિનારાયણ કથા અમૃત સ્વર્ગના અમૃત કરતા અધિક છે ખૂબ સરસ આશિષ ભગત જય સ્વામિનારાયણ જ્યારે કથા સાંભળીએ ત્યારે સર્વે ઇન્દ્રિયોને કાનમાં એકત્રિત કરીને એક ચિત્તે કથા સાંભળીએ અને કથા કરનાર શ્રોતા ઉપર વિશ્વાસ રાખીએ કે મારા અંતકરણને શુદ્ધ કરવા માટે મારા માટે જ કથા કહે છે મને અને એક ચિત્તે જો કથા સાંભળી પછી એનું ચિંતનને મનન કરીએ તો ગમે એવો પાપી જે હોય કામી ક્રોધી લોભી એ વાસનાને વાસનાને તમારે ભગવાન સમજ રહેતો નથી વાત બરાબર છે પણ એક્ઝેક્ટ કયું વચનામૃત યાદ છે કાર્યાણીનું બારમું સરસ તમે યાદ તો રાખો છો પણ થોડું આવી જાય પેલું લખ્યું હોય અથવા તો એકવાર મોર સાંભળી લેવાની હરીશ ભગત જય સ્વામી કથામાં એટલે એમ કે કથા કેવી રીતે સાંભળવી એ વિશે કે છે કે કથા પ્રીતિએ કરીને વિશ્વાસપૂર્વક સાંભળવી જેથી કરી એનું ફળ મળે નહીં તો પછી કથા એમ કે સાંભળી ના સાંભળી જેવું થાય જે રીતે ધર્મદેવ મારા ધર્મદેવ પિતા એ બપોરે કથા સાંભળતા હતા અને રાત્રે મનન કરતા હતા જેથી એમને સમાધિમાં જેમ અખંડ ભગવાનનો જે અનુભવ થાય એવો અનુભવ થયા કરતો હતો ખૂબ સરસ ખૂબ સરસ જય મોટું ભગત જય શું સ્વામી હું પણ કથા કેવી રીતે સાંભળવાની એની પર જ કહીશ કે પોતે કાન થવું પડે અને કાનને આત્મામાં જોડવું પડે તો એ કથાને તન્મય થઈ અને બીજું કંઈક શબ્દ બોલ્યા હતા સ્વામી મને યાદ નહીં એકાગ્ર સંભળાય મંતવ્યમાં એવું હોય એક વ્યક્તિએ મંતવ્ય આપી દીધું ને વેલો તે પહેલો એ બીજા એ પછી સેમ ના ચાલે કઈ વાંધો નહી ધીરે ધીરે ઘણા બધા ભક્તોએ લખવાનું શરૂ કરી દીધું જેના ફોન આવે સામેથી કહે કે સ્વામી કથાની એક વાત કરું અમે ભૂલી જઈએ તોય અમે પૂછીએ ભગત તમે લખો છો હા સ્વામી નોટ ચાલુ કરી દીધી લખવાની કહેવાનું ઘણા બધા લોકો કથા સાંભળતા હતા પણ ધર્મદેવની કથા સાંભળવાની રીત બીજા બધા કરતાં જુદી હતી જે કથા દિવસે સાંભળે એનું રાત્રે મનન કરે અને એને લીધે સમાધિમાં જેવું સુખ આવે એવું અખંડ ભગવાનના ધ્યાનનું સુખ એમને વર્તતું હતું એટલે આપણે પણ શ્રવણ કર્યા પછી જો મનન કરીશું તો આપણા પીવળા ઘનશ્યામ મહારાજ એવા સરસ છે ને આમ દર્શન કરીએ ને તો આંખો ચોટી જાય મન પણ સ્ટોપ થઈ જાય થોડીવાર સ્થિર થઈ જાય એવું લાગે આપણને એવી સરસ મૂર્તિ છે એવી સરસ મૂર્તિ છે પણ એ આંખોની સામે જે મૂર્તિના દર્શન થાય છે એવી મૂર્તિને અંતર સુધી ઉતારવી હોય તો એનો રસ્તો આંખ નથી એનો રસ્તો કાન છે કાન દ્વારા ભગવાનનો મહિમા જેટલો સાંભળવામાં આવે કાન દ્વારા સાંભળેલો મહિમા એનું જેટલું મનન થાય કાન દ્વારા સાંભળેલી મૂર્તિનું સુખ એ જેટલું ચિત્તમાં ચિંતવન કરવામાં આવે તો પરિણામ એવું આવે કે આ મૂર્તિ છે ને એ કાન દ્વારા હૃદય સુધી પહોંચી જાય પ્રવિષ્ટ કર્ણ સ્વાનાં ભાવ ધુનોતિ ધુનોતિસમલ કૃષ્ણ સલિલ્યથા શરત આપણા શાસ્ત્રોમાં લખ્યું કે ભગવાન કાન દ્વારા જ્યારે હૃદય નિર્મળ થાય છે એટલે ભગવાનની કથા સાંભળતા સાંભળતા જેનું અંતર પવિત્ર થાય છે એના હૃદયમાં ભગવાન પ્રવેશ કરે છે તો હવે આપણે આગળ કથા સાંભળીશું પૂર પહેલું તરંગ ઓગણ એંશી ધર્મદેવની ક્રિયા અને શ્રીહરિએ મોટાભાઈ આગળ સમજણની વાત કરી તે પ્રસંગ આપણે આ તરંગમાં સાંભળીશું ઉત્તમ રાજાએ ધર્મદેવની વાત સાંભળી તેથી તેના હૃદયમાં આનંદ થયો પછી તેમણે ફરીને તે કથા પૂછી હે મુનિધીર આપ ત્રિકાળ જ્ઞાની છો મારા ઉપર કૃપા કરીને સંસારની પીડાને ટાળનારી તે વાતને હવે આગળ કહો ધર્મદેવની જે જે વાત છે તે બધી અમૃત રસના જેવી છે તેનું પાન કરતા તૃપ્તિ જ થતી નથી જેમ સાંભળીએ છીએ તેમ સાંભળવામાં પ્રેમ વધતો જ જાય છે શ્રીહરિના પિતા ધર્મદેવ અનંત ભુવનોમાં વિખ્યાત છે એમ સહુ કહે છે તેમના સમાન કોઈ અન્ય દેવ નથી શ્રી મુક્તાનંદ સ્વામી મહાન પરમ દયાળુ સંત છે તેમણે ઉત્તમ રાજાની અતિશય શ્રદ્ધા જોઈ પછી ધર્મદેવની વાતને ફરીવાર કહેવા લાગ્યા આગળ આપણે જે કથા સાંભળી ધર્મદેવે પોતાના ચિત્તને ભગવાનના ચરણમાં જોડી દીધું પોતાના પુત્રમાં પુત્રપણાનો મોહ છોડી પરમેશ્વરપણાનો ભાવ થયો આનો એક અર્થ એવો થાય કે ભગવાનના પિતા હતા એણે પણ પુત્ર પણ આનો મહત્વ છોડવો જ પડ્યો છે ભગવાનના પુત્ર હોય કે ભગવાનના પિતા હોય પણ કલ્યાણની રીત એક જ છે જ્યારે એને પરમાત્મા મય એનું મન બને એને ભગવાનમાં જ એટલો બધો ભાવ થાય ભગવાન સિવાય અન્ય જગ્યાએ અરુચિ રૂપી વૈરાગ્ય એના હૃદયમાં પ્રગટ થાય ત્યારે જ એ પરમાત્માની કૃપાનો પાત્ર બને આપણે એટલે સાંભળ્યું હતું ને આગળ કેટલી સરસ વાત આવી હતી ભગવાનની કૃપાનો અનુભવ મુમુક્ષુ હોય એને જ થાય મોન્ટું ભગત અને મુમુક્ષુપણું જેના હૃદયમાં વૈરાગ્ય હોય એને જ મળે અને વૈરાગ્ય પણ ચાર પ્રકારના પ્રલય એની વાતો સાંભળે જાણે અનુભવ્યા સંસારને અસાર નાસવંત જાણે એને જ હૃદયમાં વૈરાગ્ય પ્રાપ્ત થાય સાગર ગ્રંથમાં ધર્મદેવના પ્રસંગમાં આગળ આપણે વાત જાણી કે સંસારનું નાસવંતપણું જેને વર્તાય છે અનુભવાય છે તેને જ મુમુક્ષુ જન જાણવો સંસાર નાસવંત દેખાય તો જ આમાંથી છૂટવાની ઈચ્છા થાય સંસાર જ્યાં સુધી સુધી સારો લાગે ત્યાં છોડવાની ઈચ્છા થાય થાય ખરી ખરી જે દિવસે સંસારમાં દુઃખ જે દિવસે સંસારમાં દોષ દેખાશે ત્યારે એનાથી દૂર થવાની ઈચ્છા થશે અને દૂર થવાની ઈચ્છા એનું જ ના મુક્ષા એટલે કે મોક્ષ પામવાની ઈચ્છા સંસારમાંથી છૂટવાની તમન્ના પછી એને એમ થશે કે હવે એક નવો રસ્તો લેવો પડશે તમને ખબર પડે કે તમારી જોબમાંથી પાંચ હજાર માણસ હતા એમાંથી ચાર છૂટા કર્યા એટલે તમે તરત ચાલુ કરી દો શું શું ચાલુ કરી દો સ્વામી પાસે આવી પહેલા પ્રાર્થના કરો સ્વામી હવે લટકતી તલવાર છે પણ પાંચ હજાર માંથી એક પણ ને છૂટા ન કરે ત્યાં સુધી તમને સંકલ્પ પણ થાય બીજી જગ્યાએ જોબ શોધવાનો તમને નથી છૂટા કર્યા તમે કામ કરો જ છો પણ ચાર હજાર છૂટા થઈ જાય ને એટલે તમે તૈયારી બધી કરી દો કરો કે નહીં ચપેટા કાલ કાય સાપેટા બાજ કાજે સા આપણા સંતોએ પ્રેમાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી એવા કીર્તનો લખ્યા છે કાળ એની ગતિ કેવી છે બાજ કોઈ પંખીને ઝાલે ઝપાટો મારે એની ઝપટમાં આવે એ પંખીને ઢીલું ઢીલું પકડે કેવું પકડે કેવું પકડે સિંહ હરણને ઝાલે એ કેવું ઝાલે એમ ધીમે ધીમે ઝાલે બિચારું નાનું પ્રાણી છે બહુ ધીમે ધીમે આને સ્લોલી સ્લોલી એવું કરે કેવું ચાલે માણસ રૂપિયાને ચાલે કેવા બોલો દયા રાખે એટલી વસ્તુ સ્પષ્ટ છે કે જ્યાં સુધી મુમુક્ષુપણું હૃદયમાં આવે નહીં વૈરાગ્ય જાગે નહીં ત્યાં સુધી આ વાત સમજાવી એ પણ અઘરી છે આ ધર્મદેવની કથા એટલે મુક્તિની કથા આ ધર્મદેવની કથા એટલે સંસારમાં રહેવા છતાં સંસારનો મોહ કેવી રીતે છોડવો એની કથા આ ધર્મદેવની કથા એટલે કે પોતાના પરિવારમાં રહીને પરિવારમાં પરમાત્મા ભાવ કેવી રીતે પ્રગટાવવો એક અને પત્ની છે સંસારમાં રહી છે બંને આસક્તિનું હેત છે એ જુદું છે પણ બંનેને જ્યારે એકાબીજાનો ભક્તપણાનો ભાવ થાય મારા પતિ બહુ સારા ભગવાનના ભક્ત છે ધર્મમય એનું જીવન છે સદાચારનું પાલન કરે છે સંતોની સેવા કરે છે હમણાં મેં મેકન ગયા તમે બધા જાણો પિનલ ભગતના ઘરે સંતોનો ઉતારો હોય સાત દિવસ આઠ દિવસ નવ નવ દિવસ સંતો રોકાતા હોય હવે એમને તો સ્ટોરની બાર કલાકની જોબ છે હવે સાત દિવસ માટે કોઈ માણસ તો મળે નહીં તો એમના પરિવારમાં અમે સંતો જઈએ અમે ના પાડીએ તો પણ એ નવે નવ દિવસ રજા લઈ લઈ અને એમના વતી એમના વાઈફ એમના પત્ની એ સ્ટોરમાં બાર બાર ચૌદ ચૌદ કલાક કામ કરે આપણે પણ વિચારી શકીએ એક ભક્તપણાનો ભાવ કે મારાથી સેવા ન થાય તો ચાલો એ સેવા કરશે સંતોની સંતોની સાથે રહેશે તો મહારાજનો સંતોનો રાજીપો એના ઉપર થશે એમાં મારા ઉપર પણ થશે ને હેત તો એનું એ છે પણ એની દિશા આખી બદલી જાય છે સમજો છો ને તમે કોઈ સારા લેખકે મૃત્યુની તૈયારી નામનો લેખ એવો સરસ લખ્યો છે મૃત્યુ એને શાસ્ત્રમાં મહાપ્રયાણ કહેવામાં આવે મહાપ્રયાણ એટલે આપણી ભાષામાં કોઈ ટ્રાવેલ કરવા તમે ટૂર કરવા જતા હો પ્રવાસ કરવા જતા હો નાનો પ્રવાસ હોય એને પિકનિક કહેવાય પણ બહુ મોટો પ્રવાસ હોય તમે મહિના માટે છ મહિના માટે પાંચ વર્ષ માટે દસ વર્ષ માટે જતા હો ધારો કે તમે ઇન્ડિયાથી અમેરિકા પાંચ વર્ષ માટે આવો એચ વન પર તો કેવી તૈયારી કરવી પડે એના રિલેટિવ કોઈ હોય નહીં સગા સંબંધી અમેરિકામાં હોય નહીં એક વાતનો આનંદ થાય કે દીકરો અમેરિકા જાય છે પણ એ કેવી તૈયારી કરે એટલી સુંદર વાત સમજાવવામાં આવી આમાં કે કોઈ પણ માણસ યાત્રા કરવા જાય તો યાત્રા જેટલી લાંબી હોય ને એક દિવસની યાત્રા હોય ને એની તૈયારી એક કલાકમાં થાય પણ તમારે અઠવાડિયા બહાર જવું હોય તો તૈયારી થોડી વધારે કરવી પડે તમારે મહિનો બહાર જવું હોય તો તૈયારી એના કરતાં વધારે કરવી પડે તમારે પાંચ વર્ષ માટે બહાર જવું હોય તો ઘણી કરવી પડે તો આપણું મૃત્યુ એ કેટલા વર્ષની યાત્રા છે આપણને કોઈને ખબર છે ક્યારે વિચાર કર્યો માણસ સામાન ભેગો કરવા માંડે જેવી રીતે યાત્રામાં સામાન ભેગો કરવો જરૂરી છે એ મૃત્યુને સુધારવા માટે માણસે સૌથી પહેલા આપણને કામ લાગે એવી ભક્તિનું ભાથું ભરવું જરૂરી છે આજથી જ એ તમે ભાવે ભજેલ્યો ભગવાન જેવાન થોડું રહ્યું આત્માનું કરજો કલ્યાણ એ જેવાન થોડું રહ્યું સામાન ભેગો કરે કપડા જૂના હોય તો કાઢી નાખે નવા કપડાં પહેરે યાત્રામાં તમે જોયું ને લેખકે એટલી સરસ આ મૃત્યુ એટલે મહાપ્રયાણ એવી સરસ વાત લખી કોઈ પણ ગરીબ માણસ પણ સારા પ્રવાસે દૂરના પ્રવાસે જાય એટલે કપડાં સારા પહેરીને જ નીકળે કેમ આ એક બહુ સમજવા જેવી વાત છે આ શરીર રૂપી ખોળિયામાંથી આત્મા જ્યારે મહાપ્રયાણ મોટી ટૂર માટે જઈ રહ્યો છે ત્યારે કપડાં બદલવાની જરૂર નથી પણ સારા કર્મની તૈયારી કરવાની જરૂર લાગે છે નથી લાગતી કોઈએ કહ્યું છે કડવા લીમડાની કડવી લીંબોળી ખરતા પેલા ગળી થઈ જાય કડવા લીંબડાની કડવી લીંબોળી ખરતા પેલા ગળી થઈ જાય આ લીંબોળી પાસેથી માણસ આટલું પણ શીખી જાય ને ખરતા પેલા ગળો થઈ જાય ને એની કડવાશ જે ઓછી થઈ જાય ને એની કુટેવો એના સ્વભાવો તો ખરેખર એ માણસ એટલા માટે તો ભગવાન માથે સફેદ વાળ આપે કે અરીસામાં દરરોજ સફેદ વાળ જોઈને કોઈકની ઈચ્છા થાય કાળા કરે હવે સફેદ ચાલુ કરીએ તો સામાન ભેગો કરે એમ ભક્તિનું ભાથું ભેગું કરવું જરૂરી છે કપડાં નવા બદલે એમ નવા સારા સત્સંગમય દિવ્ય ભગવાન સંતો રાજી થયા કર્મ કરવાની તૈયારી કરે માણસ યાત્રામાં કોઈ પણ જતો હોય ઘણા લોકો ઇન્ડિયા જવાના હોય ને એટલે વાત કરે આપણા કેયુર ભગતે મને વાત કરેલી મેં વચ્ચે પૂછ્યું ભગત તમે હમણાં બહુ દેખાતા નથી સોમી મારી ઇન્ડિયા જવાનું છે ને પછી રજા નહીં મળે ઇન્ડિયા ખર્ચો પણ ઘણો થશે વાઈફ તો ઇન્ડિયા પહોંચી ગયા છે એટલે સ્વામી હમણાં થોડું જેટલી મહેનત થાય એટલી કરી લઈએ ટૂંકમાં થોડા પૈસા ભેગા કરી લઈએ જવા આવવાનો ખર્ચો થાય ત્યાં બધો ખર્ચો થાય ત્યાંથી આવ્યા પછી અહીંયા નકર ઘણી ઘણા ત્યાંથી અહીંયા હાઉ ઠંડ ઠંડ ગોપાલ થઈ ગયા હોય એવાય દાખલા મેં જોયા અહીંયા એને બીજે દિવસે જ ફોન કરે ભાઈ મને થોડી લોન મળશે એમ આપણે પણ જ્યારે જવાના જ છીએ નક્કી જ છે આ યાત્રા તો બધાને કરવાની જ છે બધાની ટિકિટ આવી જ ગઈ છે પણ ટિકિટમાં આપણે ડેટ નથી વાંચી શકતા એમાં ભગવાને હિડન ડેટ લખી છે તો તૈયારી આજથી કરવી જરૂરી છે ધર્મદેવની આ કથા એટલે એમ કહી શકાય મુક્તિની કથા ધર્મદેવની આ કથા એટલે સંસારના મોહને કેવી રીતે કાપવો એની કથા એક બહુ સરસ ઉત્તર ભારતની સરસ વાત છે એક મહાત્મા વૃદ્ધ હતા સંત આ સારા સંત ભગવાનની રોજ કથા વાર્તા કરે ગામના લોકો વર્ષોથી એ મહાત્માની કથા સાંભળે એ સંતને એક જ નવ યુવાન બુદ્ધિશાળી સુશિક્ષિત યુવાન એના ચરણોમાં સમર્પિત થયો સાધુ બન્યો શિષ્ય બન્યો પદ્માસન લગાવી આંખો બંધ કરી સ્થિર શરીર કરી ભાલજા સાહેબ એમ કહેતા બહુ સાંભળવા જેવું છે ભાલજા સાહેબના પ્રવચનમાં મેં વાત સાંભળી છે બહુ મુક્તરાજ હતા અમદાવાદના મણિલાલ ભાલજા સાહેબ કે શરીર સ્થિર થાય ને પછી જ એની ઇન્દ્રિયો સ્થિર થાય ઇન્દ્રિયો સ્થિર થાય ને પછી જ એનું મન એટલે અંતઃકરણ સ્થિર થાય એટલે આપણે ત્યાં પૂજામાં પલાઠી વાળવાનો મહિમા છે નકર આપણે ઊભા ઊભા થોડા પગ પગ હલાવતા હલાવતા આ લોકો નહીં પેલું મ્યુઝિક ધીરું ધીરું વાગતું હોય ધીમે ધીમે પગ હલતું હોય માથું હળતું હોય ડોકું હલતો હોય એમ હલાવતા હલાવતા મહાપૂજા કરીએ તો કેવું મજા આવે અને જાજા માણસો ભેગા થયા ઘન છે એમ કાકા રોક એન્ડ રોલ એન્ડ મ્યુઝિક વાગતો હોય થોડું થોડું હેં ઊભા ઊભા ઓમ અક્ષતાન સમર્પયામી સમર્પણ કરવામાં મજા આવે થોડું હાથે હલે પગે હલે એમ સ્થિરતા નથી આવતી આપણી દરેક ધાર્મિક ક્રિયામાં પેલા પલાઠીવાળો સ્થિર થઈને બેસો સૂચવ દેશે પ્રતિષ્ઠાપ્ય સ્થિરમ આસન મહાત્મનઃ શરીર સ્થિર થાય સ્થૂળ દેહ સ્થિર થાય પછી સૂક્ષ્મ દેહ સ્થિર થાય છે આ વ્યાસપીઠ હલતી હોય તો હું સ્થિર બેસી શકું ઉપર બોલો હમ આ હાલક ડોલક થતી હોય તો હું ઉપર સ્થિર રહી શકું એમાં સ્થિર સ્થૂળ શરીર થાય પછી સૂક્ષ્મદેહ એટલે ઇન્દ્રિયો સ્થિર થાય ત્યાર પછી અંતઃકરણ એટલે મન બુદ્ધિ સ્થિર થાય આનો ક્રમ છે પેલા સંત પદ્માસન વાળી આંખો બંધ કરી એકાગ્ર ચિત્તે એવી કથા સાંભળે એવી કથા સાંભળે ગામના બધા માણસોને એક વરસ બે વરસ આમ તાલાવેલી થાય કે વૃદ્ધ મહાત્મા તો દરરોજ વાતો કરે છે એકાદ દિવસ આ નાના સંત વાત કરે તો ઘણા દિવસથી બધાના મનમાં કુતૂહલ રહ્યા કરે થયા કરે ત્રણ વર્ષના અંતે ગામના માણસોએ એક દિવસ પેલા વૃદ્ધ સંતને વિનંતી કરી વૃદ્ધ સંતે કહ્યું ભાઈ તમે બોલો કંઈક બોલો ગામના લોકોને સાંભળવું છે એક નાની અરે બાપજી મને શું આવડે અરે તમે આટલું બધું સાંભળો છો નહીં નહીં બાપજી તમે બોલો છો તમે ભગવાનની વાતો કરો છો એની આગળ મને શું આવડે મહાત્માની આજ્ઞા એટલે ગુરુની આજ્ઞા છે એટલે સંતે કહ્યું કંઈ વાંધો નહીં કાલે હું વિચારીને બોલીશ ગામના માણસો એટલા બધા રાજી થયા કે ચાલો ભાઈ આ નવા સંત આવતીકાલે વાતો કરશે ગામના માણસો ડબ્બલ ભેગા થયા ડબ્બલ માણસો તૈયાર થઈને આવી ગયા અને આ સંત પણ તૈયારી કરીને આવેલા બધા માણસો બેસી ગયા બધાને પૂછ્યું મારી વાત સાંભળવી છે હા તો પહેલાં મને કહો હું જે વાત કહીશ એ તમે માનશો તો બધા જવાબ શું આપશે શું જવાબ આપે હા સંતે કહ્યું એમ નહીં મને વચન આપવું પડશે ગામના બધા માણસો કે વચન આપવું એમ નહીં આંગળી ઊંચી કરો કેટલા વચન આપો છું જોઈ લઈશ ગામના માણસોને થયું આ મોન હતા એ સારું તો આ ત્રણ વર્ષે બોયલાન પાછું વચન આપવું પડશે આંગળી ઊંચી કરો હું જોઈ લઉં છું કેટલા મને કોલ આપવાના છે ગામના માણસોએ આંગળી એકવાર ઊંચી પણ કરી દીધી આને કીધું પાક્કું એટલે પચાસ ટકાએ મૂકી દીધી કે આનો નક્કી નહીં આ તો કે પચાસ પચાસ હજારનો ચેક આપી દો આ બાપજી ઝુંપડીમાં રહીને થાકી ગયા તો આપણે ક્યાં જઈએ પેલો કે બાવો બાર વર્ષે બોલ્યો ગામના માણસોને થયો આપણે બાપજીને કીધું ના હોત ને આને બોલવાનું રહેવા દીધું હોત તો સારું થાત ફરી વાર કહ્યું તમે વિચારીને હાથ ઉંચો કર્યો છે બોલો હું કહું એ થશે તો મારાથી ગામના માણસો ઢીલા પડી ગયા ક્યાં તો યુવાન માણસ અવાજ ઊંચો ચડે છે ખબર નહીં શું વાત કરે શું બોમ્બ ધડાકો કરે બધા આંગળી મૂકી દીધી કે એક તમે જે કહેવાના છો એ પહેલાં અમને કહી દો પછી અમે આંગળી ઊંચી કરીએ થશે કે નહીં થાય આ કે એવું હોય અરે પણ તમે અમને એમ કહો કે પચાસ હજારનો ચેક લખીને આપી દો તો અમે કેમ આપી શકીએ આ સંતે કહ્યું હું જે વાત કરીશ ને એમાં તમારે એક રૂપિયાનો ખર્ચ નથી તો તો બધા કે થશે થશે બધા કે થશે બધે ઊંચી આંગળી કરી પાછું અમને ચાલુ કર્યું વચન આપો છો કોલ આપો છો પાકો નક્કી અવાજ ચાલુ થઈ ગયો ઊંચો ચડ્યો થયું કે આ તો ભાઈ આજે ગળું નહીં તો સારું છે ઘણા ખરાય મૂકી દીધી બાપજી તમે આટલા બધા કડક થઈને વાત કરો છો જે વાત કરવાનું છે કહી દો ને પેલા અમને તો અમને ખ્યાલ આવે કે અમારાથી થાય ન થાય પછી આંગળી ઊંચી કરીએ પણ તમને વાંધો શું છે તમે કેટલા અધીરા બન્યા હતા મારી વાત સાંભળવા માટે વિનંતી કરતા હતા એટલા મોટા બાપજીની વાત સાંભળતા સાંભળતા મને તો શાંતિ હતી તમે મને છંછેડો છો એટલે કહું છું લોકોને થયો આને છંછેડવા મજા હતી ના બોલ્યા હોત તો સારું હતું ગામના ડાયા માણસોએ કહ્યું કે અમે કદાચ રૂપિયાનો ખર્ચો ન થાય પણ તમે એમ કહો કે આ આશ્રમમાં બાપજી જોડે કોઈ રહેનાર છે નહીં મારે એકલાને બહુ કામ રહે છે તમારામાંથી પાંચ પચીસ જણા સાધુ થઈ જાઓ તમારું જીવન સમર્પિત કરી દો તો ભાઈ અમે તો સંસારી માણસ છીએ એમ કંઈ તમારી વાત થોડી માનીએ તમે કેવા શું માગો છો એ જણાવો થોડી હિંટ આપો તમે એમ કહ્યું માળા લઈને બેસી જા તારે બાર કલાક અહીંયા રહેવાનું આશ્રમની સેવા કરવાની તો એ અમારાથી ન થાય આને ચોખવટ કરી હું જે કહેવાનો છું એમાં એક રૂપિયાનો ખર્ચો નથી હું જે વાત કરવાનો છું એમાં તમારી એક કલાક પણ બગડવાની નથી એક મિનિટ પણ બગડવાની નથી હવે ગામના માણસો કે નહીં તો કરીએ એમની ઊંચી આંગળી કરો હાથ ઊંચો કરો બધા ઢીલા ઢીલો કર્યો ખરો પાછો હા વાત સાંભળવી એટલે પાકો વચન આપો છો કરશો જ ને અને પાછું ભાઈ આ મહાત્માએ તો બરાબર અવાજ ઊંચો કર્યો ગામના માણસો ત્રાહી થાકી ગયા આ કઈ વાત કરવા માંગે ચોખોટ કરે તો ખબર પડે ગામના માણસોએ કીધું જો બાપજી તમે શું કહેવાના છો અમને કહો તો ખબર પડે આમાં કંઈ ખબર નથી પડતી સ્પષ્ટતા થતી નથી વાત શું છે એ કયો વાત હું પછી કહું તમે વચન આપો તો પણ તમે ભલે વાત કરો એમાં રૂપિયાનો ખર્ચ ન થાય તમે વાત કરો એમાં મારી એક કલાક કે મિનિટ ન બગડે પણ તમે અમને એમ કહો ભાઈ તમારા દીકરા નથી આવતા દીકરાને લઈને આવવાનું તમારે બધાય તો અમારા દીકરા કંઈ અમારા હાથમાં છે એ તો કોઈ કુશ જેવા ડાયા હોય તો આવે મંદિરે અને કોઈ પછી કુશ જેવા ના હોય તો અમારાથી થાય એવું હોય તો જો આણે કીધું હું જે વાત કરીશ એ તમારે કોઈને ડિપેન્ડન્ટ વાત નહીં થવું પડે કરવા માટે તમારાથી જ થશે રૂપિયાના ખર્ચ વગર થશે કોઈ કલાકનો સમય પણ તમારો નહીં બગડે પછી બધાને થયું ચાલો હવે બહુ આમણે કરી આંગળી ઊંચી કરી કરશો મને કમને બધાએ હા પાડી પાકો નક્કી વચન આપો છો બધાએ કીધું બાપજી કહી દો ને તમે આટલું બધું દ્રઢ કરાવો છો એના કરતા જે કહેવું એ અને ત્યારે પેલા સંતે મંગલાચરણ કરી અને બધાને કહ્યું કે મારે તમને એટલી જ વાત કેવી છે જેમાં રૂપિયાનો ખર્ચો નથી તમારો કોઈ સમય પણ બગડેવો નથી તમારે કોઈનો આધાર પણ લેવો પડેવો નથી બસ તું મર જાઓ શું કયો તું બધાનેથી આ બોલી બોલીને આવું બોલ્યું તું મર જાઓ અરે મહાત્માજી આ સાપ છે કે છે શું કેવા શું માગો છો ત્યારે પેલા સંતે ચોખવટ કરીને સાંભળવા જેવી છે હું ત્રણ વર્ષથી જોતો હતો આ બાપજી કથા કરતા હતા તમે બધા સાંભળતા હતા ત્રણ વર્ષથી તમે જેવા છો ને એવા ને એવા જ છો આ કથા પૂરી થાય એટલે ખંખેરીન ચાલતા જ થઈ જાઓ છો તમે તમે જ્યારે મટી જશો ને ત્યારે તમારામાં કોઈ દિવ્ય તત્વ તમારામાં કોઈ દિવ્ય મુક્ત ભાવ તમારામાં કોઈ દિવ્ય આત્મભાવ પ્રગટ થશે બ્રહ્મભાવ પ્રગટ થશે એ આ કથાનું ફળ છે પણ આ કથાના ફળ સુધી પહોંચવા માટે તમારે તમારી કામી જાતને તમારે તમારી ક્રોધી જાતને તમારે તમારી લોભી જાતને ખલાસ કરવી પડશે તું મર જાઓ ત્યારે લોકોએ તાળી પાડી હા બાપજી સારું બોલ્યા રૂપિયાનો ખર્ચ નથી છે છે મરવાનું તો છે જ પણ મરતા પહેલાં આપણા કામને આપણા ક્રોધને આપણા લોભને જો મારી નાખીએ ને જીવન એક પ્રશ્ન છે તો મૃત્યુ એનો ઉકેલ છે જીવનરૂપી પ્રશ્ન એટલા બધા ગૂંચવાયેલા પ્રશ્નો હોય છે આમ કેમ આમ કેમ આ જુવેનના બધા ગૂંચવાયેલા પ્રશ્નોનો જવાબ એક દિવસ માણસને મળી જાય છે ક્યારે મૃત્યુના સમયે આ ધર્મદેવની કથા આપણને બધાને અડે એવી કથા છે આપણા આદિગુરુ મુક્તાનંદ સ્વામીના શ્રીમુખે કહેવાયેલી આ કથા મૃત્યુ એ મહાપ્રયાણ છે મહાપ્રયાણ કોઈ મહાન યાત્રા ટ્રાવેલિંગ ટૂર કરતાં પહેલાં સામાન ભેગો કરીએ કપડાં સારા પહેરી લઈએ પૈસાની વ્યવસ્થા કરી લઈએ બસ એમ જ ભક્તિનું ભાથું બાંધી લઈએ એવી જ રીતે આપણા કર્મો સુધારવા લાગીએ એવી જ રીતે કોઈ સંતોનો ભગવાનનો ભક્તોનો ગાયોનો બ્રાહ્મણોનો રાજીપો મેળવી લઈએ કોઈ પણ રાજી જ્યારે અંતરથી કરી દે છે ને રાજી અંતરથી હા એક નાનામાં નાના ભગવાનના ભક્તને એ રાજીપાનું કેટલું મોટું ફળ આપણા શાસ્ત્રમાં લખ્યું પ્રારબ્ધ કપાઈ જાય એનું કર્મ એનું ક્ષીણ થઈ જાય આ કરવા જેવી તૈયારીઓ છે એટલે આપણે આ વચ્ચે વાતો લીધી ધર્મદેવની આ કથા અમૃત રસ જેવી છે અમૃતનું પાન કરનાર જેમ તૃપ્ત જ ન થાય એમ આ કથા સાંભળતા સાંભળતા ઉત્તમ રાજા એટલે દાદા ખાચર કથાના વક્તા મુક્તાનંદ સ્વામીને કહે છે સ્વામી આ કથા સાંભળતા મને તૃપ્તિ જ નથી થતી તમે બોલ્યા જ કરો તમે આ વાત આગળ વધાર્યા જ કરો ત્યારે ગુરુદેવ મુક્તાનંદ સ્વામી આ વાત આગળ વધારી છે તમે બધા કથા સાંભળો છો પણ પેલા મહાત્માજી જેવું ન થાય तर वर्ष आप कहता हिंदी ने वो बकते रहे और ये सोते रहे श्रोता ने हिंदी में सो कहवा वक्ता ने बकता हिंदी मै हमारी कथा के बकता है हमारी कथा के बकता है और हमारी कथा के सोता है બે ની લીલા લેરા એને બગબક કરવાનું ને પેલા એ આમાં અમેરિકામાં સરસ આવી ખુરચી બુરચી મૂકી હોય ને મારા કુશને જ જો લીલા લેર થઈ ગઈ હા કહેવાનું કે કથા સાંભળીએ છીએ પણ આ કથા સાંભળ્યા પછી આપણો કામ નથી મરતો તું મર જાઓ પછી ઘણા કે સ્વામી કથા સાંભળીએ છીએ પાંચ વર્ષથી પૂજા કરીએ છીએ કંઠી પહેરીએ છીએ પણ શાંતિ નથી આવતી ન જ આવે ભાઈ તું હજી તું જ રહ્યો છે તું જે પહેલા હતો એ જ રહ્યો છે એ તો લૂંટારો જોબન મરે પછી ભગત જોબન તૈયાર થાય ને એકાંતિક જોબનને તૈયાર કરવા માટે અંદર જે લૂંટારો જોબન પડ્યો હોય એને મારવો તો પડશે ને કામી પણ ક્રોધીપણું લોભી પણ અંદર પડ્યું છે એકાદને તો આપણે તિલાંજલિ આપવી પડશે કે નહીં કે નહીં ત્યારે આ મુક્ત ભાવ ત્યારે આ ભક્ત ભાવ ત્યારે આ ધર્મદેવની કથા આપણને અડશે ત્યારે આ કથા સમજાશે આપણે શું કરીએ છીએ આ કાને સાંભળીએ આ કાને ગુરુજી કથા કરતા હતા વડોદરામાં સત્ય ઘટના છે કથામાં એક યુવાન આવે ઇન્ડિયામાં સીએ ની એક્ઝામ છોકરો આપવાનો પણ કથા સાંભળતા સાંભળતાને એટલો બધો પ્રેમ જે કાર્યાણીના બારમા વચનાવૃતમાં આપણે સાંભળ્યું ને આવી રીતની ભગવાનની વાર્તા પ્રીતિએ સહિત વિશ્વાસ રાખીને સાંભળે પ્રીતિ જાગી પહેલા શું થયું પ્રીતિ જાગી કેવી મીઠી વાતો કેવા રૂડા સાધુ આ સંસારમાં છે શું ક્લેશ કજિયો કંકાસ કુટેવો ચારે બાજુ આના સિવાય છે શું કામ ક્રોધ ચારે બાજુ આ જ છે ને યુવાન એને આ વાત સમજાઈ ગઈ બીજે દિવસે આવ્યો ત્રીજે દિવસે આવ્યો વિશ્વાસ થયો કથા પૂરી થાય બધા દર્શન કરવા આવે ગુરુજીને એને વિનંતી મારે મળવું છે ગુરુજીને એક રૂમમાં મળવા ગયો મળીને વિનંતી કરી રડતા રડતા ખૂબ જ રડ્યો ગુરુજીના ખોળામાં માથું મૂકી કે ગુરુજી મારે તમારી સાથે રહેવું છે સાધુ થવું છે ક્યારે ઓળખાણ નથી કોણ એના માતા પિતા છે કેટલા વર્ષથી સંતોના કોન્ટેકમાં છે કોઈ પરિચય નહીં લાંબી ઓળખાણ નહીં કોઈ જાજી વાતો ચીતો નહીં પણ કથા એને સાંભળીને તું મર જાઓ અને આપણે તો ફિલ્ટર ગરણું મૂકીને જ કથા સાંભળતા હોઈએ પેલા દાદાની વાત છે ને મોડાયા કથામાં સ્વામી પૂછ્યું કેમ મોડાયા તો કે સ્વામી આજે દીકરો તૈયાર થયો કથામાં આવવા તો દાદા લઈ આવો તો ને અરે લવાઈએ ને કેમ એને સમજાયો કે તારી હજી વાર છે હમણાં નવાય તારે કથામાં પણ એવું કેમ સમજાવ્યું અરે સ્વામી તમારી તીખા બાણ જેવી વાણી અને છોકરાનું કુમળું હૃદય નહીં અડી જાય તો અમારે તો ગાંઠનું ગોપીચંદન જાય ને એટલે અરે તમારી વાત અડી જાય ની બાવો થઈ જાય સાધુ થઈ જાય તમારે શું કરવું તો સ્વામી જેને વિચાર થયો કે દીકરાને અડી જાય ચાલો સમજે પણ તમે આટલા વર્ષથી સાંભળો છો એનું શું દાદા કે અમે તો કવચ પહેરીને બેહીએ કવચ પહેરી તમારી વાત અડીન પાછી તમને અડે અમને આવે હવે આવું વજ્ર જેવું કવચ પહેરીને બેહે કથામાં પેલા સંતની વાત સમજાણી તું મરજાઓ કન્ફ્યુશિયસ ની બહુ સરસ કથા છે ઘણી વાત એવી છે કે આ સમજવી પણ અઘરી છે કન્ફ્યુશિયસને ચીનના રાજાએ પ્રશ્ન પૂછ્યો કે આ દુનિયામાં સૌથી વધારે ભાગ્યશાળી કોણ છે કોણ સુખી છે આ જગતમાં કોણ વધારે વધારે સુખી રાજાએ ત્યારે કન્ફ્યુશિયસે હસતા હસતા કહ્યું ભાઈ એ જ માણસ સુખી છે જે આ જગતમાં નથી આવ્યો એ જ સુખી છે જે આ જગતમાં નથી આવ્યો રાજાએ કહ્યું મહારાજ નથી આવ્યો એની વાત નથી પૂછતો આવી ગયો છે એ તે જે આવી ગયો છે જેલો જેટલો વેલો મરી જાય એ સુખી છે આ જગતમાં ક્યાં સુખ છે વાત તો સાચી જ છે ને આ તો આપણું અજ્ઞાન છે એટલે સુખ લાગે છે સર્પ કરડે ને લીમડો કડવો ન લાગે ને મીઠો લાગે કાળો નાગ કરડે એને કડવો લીમડો ખવડાવો તો એને લીમડો કેવો લાગે કેવો લાગે મીઠો લાગે મહારાજ એમ કહે અફીણ છે ગળાને બાળે છે વચનામૃતમાં મહારાજે વાત કરી એનો કડવો સ્વાદ છે ગળાને બાળે છે કેવી વેદના છે છતાં પણ જ્યારે આસક્તિ થાય છે ત્યારે એ બંધાણીને વ્યસની માણસને અફીણ વિના ચાલતું નથી આ અજ્ઞાન સમજ્યા ને તમે કડવું છે એમ આ માયાનો ડંખ જેને વાગ્યો હોય ને કામ ક્રોધના ડંખ જેને ચડી ગયા હોય ઝેર જેને ચડી ગયા હોય ને એને પછી આ સંસારનો કડવો લીમડો પણ કેવો લાગે કેવો લાગે બોલો હમ મહારાજના સમયમાં પ્રાગજી પુરાણી હતા એને લગ્ન કરવાની બહુ ઈચ્છા યુવાન હોય વાસના તો રહેવાની જીવ પ્રાણી માત્રમાં પડી છે પણ એટલી બધી વાસના તીવ્ર વાસના સોમલા ખાચર એને તો આવું જોઈએ કઈક એકવાર સુરા ખાચર સભામાં આવ્યા અને મહારાજને કઈ પ્રાગજીપુરાની મોટી બહુ સારા વિદ્વાન બ્રાહ્મણ હતા એટલે મહારાજ નું માન રાખતા એક વ્યાસપીઠ મૂકી એના ઉપર ભાગવતની કથા કરે સુરાખાચર ને બધા મહારાજે પૂછ્યું કેમ બાપુ મહારાજ બે જોઈ રાખી છે શું કીધું બે જોઈ રાખી છે આમ પ્રાગજી પુરાણી તો આમ આઘા પાછા થવા મળ્યા હા વ્યાસપીઠ ઉપરથી બે જોઈ રાખી છે મહારાજ આ પુરાણી માટે ઘણા સમજ અને પુરાણી તો આમ ચમક્યા હા મારા માટે મહારાજ કેમ પુરાણી ચાલે છે હા મહારાજ બે મોટી મોટી સુળી છે બે માંથી છતાં દેખાતું નથી એનું નામ અજ્ઞાન ભગવાનની મૂર્તિમાં સુખ છે છતાં અનુભવાતું નથી એનું જ નામ અજ્ઞાન એ બધા પ્રશ્નોનો જવાબ આમાં આવ્યો સાંભળો તો ને તમે ભગવાનની મૂર્તિ સુખરૂપ છે પણ એ જ્યારે ભગવાનનો દ્રઢપણે સાધુના સમાગમથી આશ્રય થાય ત્યારે જ એ વસ્તુનો જીવને અનુભવ થાય છે બાકી અજ્ઞાની જીવો તો દુઃખને જ સુખ કર કર્યું છે એટલા માટે અનંત જન્મોથી આ સંસારની યાતના ભોગવે છે કેટલી સરસ કથા છે એટલે તમને કહું છું કે હવે આશીત ભગત વર્ષ પછી એમ થવું જોઈએ કે હવે હું આશીત ભગત નથી રહ્યો ઘણા કહે ને ઘણા બોલે હા ઘણા એમ કે મેં સાંભળ્યા છે આજે જે ભગતનો ફોન આવ્યો ગાડીમાં કે સ્વામી થેન્ક યુ કેવા ફોન કર્યો શેનું થેન્ક યુ ભગત સ્વામી આ કથા ન મળી હોત ને આ સત્સંગ ન મળ્યો હોત ને તો અમારું જીવન કંઈક જુદું હોત અમારા ફેમિલીમાં કેટલો મોટો પ્રોબ્લેમ થયો એવો ખરાબ પ્રોબ્લેમ થયો અમારા ફેમિલીમાં એક માણસ એટલું ખરાબ પગલું ભર્યું સ્વામી કોને કહીએ આજે અમને એમ થાય છે કે અમે કેમ નથી આ દેશમાં રહીએ છીએ તો પણ એના કરતાં વધારે અમને લાલચો મળી તો પણ એનું કારણ અમને આ મહારાજ અમને આ કથા મળી એટલે સાચી વાત કે ખોટી વાત ઘણા કે આપણા શિકાગોના હસમો ભગત છે ને મેં તો સાંભળ્યું છે એમ કે આ પાંચ વર્ષ પહેલા બોલો હોત ને તો હસમુખભાઈ કેવો છે બતાવી દેત તને હવે હસમુખભાઈ બદલી ગયું કે શું કે માથું ખંજવાળતા ખંજવાળતા કે હવે હસમુખભાઈ બદલી ગયો હે આશીત ભગત આપણને એમ થાય જયારે આપણે પોતાને અનુભવ થાય હવે આશીત ભગત નથી ચકાભાઈ ભાઈ હે નડિયાદ વાળા હા આશીષ ભગત ને બધા ઓળખે નડિયાદ વાળા જોકે આ બધા ભક્તોના જીવન તો એવા થઈ ગયા છે આશીષ ભગત આપણે જાણીએ પણ કેવા એ માગું છું બરાબર આશીષ ભગત આપણને અનુભવ થાય આપણને પોતાને ફીલ થાય કે હવે હું એ નથી રહ્યો મારી આંખો કેવી હતી ખરાબ મારું જીવન કેટલું વિકૃત હતું એટલા માટે આ કથા અમૃત જેવી છે જીવનું કલ્યાણ કરનારી છે સ્વામિનારાયણ હરે ધર્મદેવના ભૌતિક દેહને એક વિમાન કરી તેમાં મૂક્યો તે સમયે સહુ ઝાંજ મૃદંગ વાજિંત્ર વગડાવીને સુંદર વૈરાગ્યના પદો ગાવા લાગ્યા મૃત્યુના સમયે વૈરાગ્યના પદો ગવાય એ સમય એવો છે આપણે ત્યાં સમયની અનુરૂપ કીર્તનો ગવાય છે બરાબર ને વિમાન લઈને સરયુગંગાને કિનારે ગયા ત્યાં મોટા મોટા માણસોની ઘણી ભીડ થઈ હતી પછી રામઘાટની પાસે લઈ ગયા સહુ લોકો આ જ મનમાં ખૂબ ઉદાસ હતા પીપળો ચંદન તુલસીના કાષ્ટ ખૂબ ઝાઝા લાવ્યા હતા ઉત્તર દક્ષિણ લાંબી ચિત્તા ચાતુર્યથી બનાવી હતી તેના ઉપર ધર્મદેવના શરીરને સુવાડી દીધું તે સમયે રામ પ્રતાપજીએ ઘણી વિધિ પ્રમાણે અગ્નિદાહ કર્યો એટલે શાસ્ત્ર પ્રમાણે ત્યારે ત્યાં જે બધા લોકો આવ્યા તેમણે રામકૃષ્ણ નામની ધૂન મચાવી મહારાજની કૃપાથી મુક્તાનંદ સ્વામી ત્રિકાળ જ્ઞાની છે હમણાં દાદા ખાચરે પણ કહ્યું એટલે ધર્મદેવના સમયમાં રામ અને કૃષ્ણના નામની ધૂનો થતી એટલે જે સ્વામી જોતા હતા સમાધિ દ્વારા એ જ સ્વામી બોલે છે જે સ્વામી બોલે છે એ દાદા ખાચર સાંભળે છે અને એ જ વાત આધારાનંદ સ્વામી પોતાની પોથીમાં લખે છે એટલા માટે એવું ને એવું લખાણું સમજ્યા તમે ત્યારે ત્યાં જે બધા લોકો આવ્યા તેમણે રામકૃષ્ણ નામની ધૂન મચાવી એટલે આપણા આરતી સ્તુતિ પછી રામકૃષ્ણ ગોવિંદ જય જય ગો એ જે ગાઈએ છીએ પદ જૂના સંતો પાસે મેં સાંભળ્યું છે કે એ પદ રામાનંદ સ્વામીના સમયથી ગવાતું અને શ્રીજી મહારાજે પરંપરા ચાલુ રાખી એટલા માટે આપણા સત્સંગમાં આરતી પછી આજે પણ દરેક મંદિરોમાં એ હજી પદ ચાલુ છે પછી ચિત્તામાં શ્રીફળને ઘી હોમ્યા જ્યાં સુધી શરીરની ભસ્મ થઈ ત્યાં સુધી સૌ ભગવાનની ધૂન કરતા રહ્યા આ રીતે શાસ્ત્રીય વિધિ પ્રમાણે અગ્નિ સંસ્કાર કર્યો ગંગાજળ લઈને ભસ્મને ટાઢી કરી પછી તે ભસ્મ તથા અસ્થિને સરિયુમાં વહાવી દીધા તે પછી સૌએ સ્નાન કર્યું તે સમયે સૌ તત્પર થઈને તૈયાર થયા ત્યારે સુવાસિની બાઈ આદિ બધી અપાર સ્ત્રીઓએ તત્પર થઈને શરીયોમાં સ્નાન કર્યું પ્રથમ સ્ત્રીઓ ઘેર ગઈ પછી પુરુષો ઘેર જવા ચાલ્યા રામ અને કૃષ્ણના નામની ધૂન કરતા કરતા બધા લોકો ઘેર આવ્યા એક રામ પ્રતાપજી રુદન કરતા આવ્યા ધર્મદેવના જેટલા સંબંધીઓ હતા તે બધા સૌ સૌને ઘેર ગયા સૌએ તે દિવસ ઉપવાસ કર્યો કોઈ જમ્યા નહીં ધર્મદેવ તે સમયે દુર્વાસાના સાપથી મુક્ત થયા હતા અને તેઓ અત્યંત નિષ્ફાપ થઈને અક્ષરધામમાં જઈને વસ્યા હતા મોટા મોટા વિપ્રો તેર દિવસ સુધી રામપ્રતાપજીને ઘેર આવતા રહ્યા શાસ્ત્ર અનુસારે ઘટિત હોય તેમ તે તે દિવસે શ્રાદ્ધ પણ કર્યા ગામે ગામ પત્ર લખીને સૌએ મોકલ્યા અને ગામે ગામના બધા જ સહુ વિપ્રોને બોલાવ્યા જ્યારે ધર્મદેવ ધામમાં ગયા તેને તેર દિવસ થયા ત્યારે તે બોલાવેલા બધા વિપ્રો આવ્યા રામ પ્રતાપભાઈ વગેરે વિપ્રોનું સન્માન કરીને સૈયાનું દાન કર્યું જાત જાતના અન્ન આપ્યા હાથી ઘોડા ગાય અને ભેંસોના દાન પણ ઘણા આપ્યા જે વિપ્રો આ પ્રસંગ ઉપર આવ્યા હતા તેમણે પોતાનો મુકામ અયોધ્યાપુરીથી બહાર કર્યો હતો સહુને જમાડવા માટે બહુભાતના શ્રેષ્ઠ પકવાન કરાવ્યા હતા ઉચ્ચ પ્રકારની પુષ્કળ સાકર લાવ્યા હતા લાખો અને હજારો વિપ્રોને જમાડ્યા છતાં પકવાન તો અપાર વધ્યું વિપ્રો જમીને અત્યંત પ્રસન્ન થયા જય જે કારનો ધ્વનિ સહુ કરતા હતા જેનું જેવું સન્માન કરવું ઘટે તેવું તેનું માન જાળવ્યું હતું જેની જેવી યોગ્યતા તે રીતે વિપ્રોને બહુ પ્રકારના દાન આપ્યા મૃત્યુ પછી શું કરવું કેવી રીતે કરવું જોકે આપણા સત્સંગમાં હવે દેશ વિદેશ પ્રમાણે બધું હવે વિદેશમાં તો તમે જાણો છો સોમવારે કોઈ જાય પ્રશ્ન પૂછે સૂતકનો કે સ્વામી સૂતકનું શું કરવું હોય સૂતક તો ઘરમાં જ બેઠું હોય બોલો અમે મૂંઝાઈ જઈએ કે આ સૂતકનો નિર્ણય શું કરવો યુગ પ્રમાણે શાસ્ત્રોના બધા નિયમો કરતા પણ સંતોની પરંપરાના નિયમો થોડા સૂતકની વાત એટલા માટે કરું છું વચ્ચે કે આજે એક બહુ એવું ચાલ્યું છે કે કોઈનું મૃત્યુ થાય કે જન્મ થાય સૂતક આવે એટલે લોકો પહેલો નિર્ણય શું કરે પૂજા ન થાય આ પહેલો નિર્ણય ઠાકોરજીની સેવા ન એટલે ઘરના મંદિરમાં પડદો પાડી દે ઘરના મંદિરમાં પડદો ભગવાન સાત દિવસ સુવાડી દે દસ દિવસ કે તેર દિવસ પૂજા બંધ કરી દે નોકરી ચાલુ સ્ટોર ચાલુ શાસ્ત્રમાં લખ્યું કે તેર દિવસ સુધી બહાર જવાય નહીં એ ચાલું તેર દિવસ સુધી ઘરમાં ચૂલો પ્રગટાવી મીઠાવાળું અન્ન રંધાય નહીં એ ચાલું મીઠાવાળું શું બધું જ ચાલુ હોય આપણા માટે અત્યારના યુગ પ્રમાણે કેવી કરુણદશા સૂતક એટલે પૂજા નહીં કરવાની સૂતક એટલે મંદિરની સેવા નહીં કરવાની સૂતક એટલે મંદિરના ભગવાનને નહીં જમાડવાના આ પરંપરા શાસ્ત્રોમાં જે લખ્યું છે એવું છે કે સૂતક દરમિયાન પૂજા ન કરવી પણ એ કેવી પૂજા પ્રતિષ્ઠિત મંદિર હોય પ્રતિષ્ઠિત મંદિરમાં પૂજા હોય મંદિરમાં દેવની સેવા હોય જેમ કે કોઈના ઘરે સૂતક હોય જન્મનું કે મૃત્યુનું તો એ વ્યક્તિ ઠાકોરજી માટે હાર પણ ન બનાવી શકે એ ઠાકોરજીના રસોડામાં સેવા કરવા પણ ન જઈ શકે ઠાકોરજીની સેવા કરનારા બ્રહ્મચારી પૂજારી બ્રાહ્મણ કે સંત હોય એનો સ્પર્શ પણ ન કરી શકે કોણ સૂતકવાળા પણ પૂજા ન થાય જે આપણે પર્સનલ પૂજા કરીએ છીએ એવો ક્યાંય નિર્ણય નથી મેં તો ત્યાં સુધી જોયું આફ્રિકામાં હતા કચ્છના હરિભક્તો ધર્મનિષ્ઠ એટલા કોઈ ધર્મનિષ્ઠ નહીં મેં જાતે જોયું છે એટલે કહું છું આ બાજુ કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય બધા ઘરે જાય અગ્નિદાહ કરે સ્નાન કરી સીધા હરિભક્તો સાંજે આરતીમાં મંદિરમાં આવી જાય ભુજમાં આજે પણ પરંપરા છે અડે નહીં સૂતક છે એટલે ભગવાનના દર્શન કરવા ન આવે એક એક મહિનો લોકો દર્શન કરવા ન આવે હમણાં એક ભાઈનું ઇન્ડિયામાં મૃત્યુ થયું એમના રિલેટિવ નજીકના બરાબર તે સવા મહિનો ગુરુકુલ ન આવ્યા મેં કીધું ભગત તમે દેખાતા નહોતા સવા મહિનાથી તો કે સામે મારા સૂતક હતો મેં કીધું સવા મહિનો ચાલ્યું તો કે અમારે ત્યાં આવો રિવાજ છે સવા મહિનો અમે કંઈ પૂજા પાઠ ન કરીએ લો બાકી બધું જ કરાય સવા મહિનો મેં કીધું સવા વર્ષ ચાલુ થશે આ તો આમાં તો એક્સટેન્શન બધાને ગમે થોડું એટલે કોઈ પણ સૂતક હોય તો એમાં જન્મનું સૂતક મૃત્યુનું સૂતક જુદી જુદી પ્રકારના છે ત્રણ દિવસનું દસ દિવસનું સાત દિવસનું બરાબર પણ આપણે ટૂંકમાં એટલો એનો 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 ભાવાર્થ સમજી રાખવો જોઈએ કે મંદિરમાં દર્શન કરવા આવીએ એની છૂટ છે સંતોનો સ્પર્શ ન થાય મંદિરની કોઈ સેવામાં ન જોડવાય પીરસવાની સેવામાં છે મંદિરના કિચનની સેવામાં છે બરાબર એમાં ન જોડાય મંદિરના હરિભક્તોનો સ્પર્શ કરવામાં દોષ ન લાગે સૂતક હોય એને યાદ રાખજો હરિભક્તોનો સ્પર્શ થાય પણ જે સાક્ષાત ભગવાનની પૂજા સેવા કરે છે એવા પૂજારી સંત કે બ્રાહ્મણ જે મોટા સંતોથી સાંભળ્યું છે કોઈ મને આમાં શાસ્ત્રનું પ્રમાણ પૂછે તો માફ કરજો એટલે મેં પહેલા તમને કીધું સૂતક આવે મૃત્યુનું અને ગયા હોય તો આવીને સ્નાન કરી બરાબર પછી બીજે દિવસે સવારે આપણે કોઈને અડ્યા નથી પવિત્ર છે તો પૂજા થાય કોઈ સૂતકી વ્યક્તિને તમે અડી ગયા તો ફરીએ સ્નાન કરવું પડે પછી પૂજા થાય પણ પૂજા થાય ઘરમાં ઠાકોરજી નો થાળ થાય પવિત્રપણે સ્નાન કરીને તમારે થાળ થઈ શકે થાળ કરીને ભગવાનને થાળ ધરાવી પણ શકાય પણ આ બધી વસ્તુ જો નિયમ પાળીએ તો પૂરેપૂરા પાળીએ તેર દિવસ સુધી બહાર ન જઈએ મીઠાવાળી વસ્તુ ખાઈએ નહીં બરાબર શોક પાળીએ પૂરેપૂરો શોક પાળીએ બધા નિયમો પાળીએ તો સમજી શકાય પણ બધા નિયમો આપણે નેવે મૂકી દીધા શું તક એટલે પૂજા થાય નહીં દિવસ સુધી બ્રાહ્મણોને કથા વાર્તા કરી બરાબર કેટલું સરસ વર્ણન આવ્યું કેવી રીતે કર્યું અને અંતે ખૂબ દક્ષિણા આપી જે જોઈને સર્વે વિપ્રો ભારે આશ્ચર્યચકિત થયા પછી તે સહુ પોતપોતાને ઘેર ગયા નગરવાસી નાના મોટા સહુને બોલાવી બોલાવીને જમાડ્યા પછી અયોધ્યાના જે સુગ્ન મોટા મોટા સાહુકારો હતા તેમણે અનુમાન લગાવીને તે ખર્ચ નિમિત્તે રામ પ્રતાપજીને ધન આપ્યું વસ્ત્રો અને આભૂષણો તો સવાયા લઈ આવ્યા અને રામ પ્રતાપજીને પહેરાવી દીધા ધર્મદેવનું આ કાર્ય તો દેશકાળ અને રીતિ રિવાજ પ્રમાણે બધું સારી રીતે કર્યું હતું મુક્તાનંદ સ્વામી કહે છે હે રાજા હવે હું તમને શ્રીહરિની વાત કહું છું આ દુનિયામાં આવી બીજી કોઈ વાત નથી માટે તમે તત્પર થઈને સાંભળો આવી મીઠી વાત આવી મધુર વાત આવી કામ એવી વાત હું તમને સંભળાવું છું હા ધર્મદેવ ધામમાં ગયા પછી સ્વયં રામ પ્રતાપજી પોતે તત્પર થઈને શ્રીહરિની સેવા કરવા લાગ્યા પિતાની ભલામણ હતી પિતાની છેલ્લામાં છેલ્લી ઈચ્છા હતી કયો ડાયો દીકરો પિતાની છેલ્લી ઈચ્છાને ન સમજી શકે બીજે જ દિવસથી રામ પ્રતાપજી પોતાના નાના ભાઈ હોવા છતાં એને ભગવાનની જેમ માનવા લાગ્યા એની સેવા કરવા લાગ્યા ઈચ્છારામની સેવા શ્રીહરી કરતાં રાત દિવસ તેમને લાડ લડાવતા બંને ભાઈ ઝૂલામાં ઝૂલતા શ્રીહરિ નિત્ય ઝૂલામાં ઝૂલતા હોય ત્યારે જો રામ પ્રતાપજી તેમને દેખી જાય તો શ્રીહરિ તુરંત દોડીને ક્યાંય સંતાઈ જતા શ્રીહરી આવા ચરિત્ર કરતા હવે ભગવાન શ્રીહરિ અને રામ પ્રતાપજી આ બંનેનો સંવાદ થાય છે એટલી મીઠી વાત છે એટલી કામ લાગે એવી વાત છે તો આ વાત આપણે આવતીકાલે સાંભળીશું સોરી આવતીકાલે તો શનિવાર છે એટલે શનિવારે આપણે કાલે સમયાની સભા હશે તો આવતીકાલે સાડા પાંચથી આઠ જે આપણો સભાનો સમય છે બધા ભક્તો એ સમયમાં જરૂરથી મંદિરમાં પધારજો રવિવારે ઋષિ સ્વામી અંગ્રેજીમાં આપણને કથાવાર્તા સંભળાવશે અને સોમવારે ભગવાન શ્રીહરીના મુખે પ્રગટ થયેલી આ મહિમાભરી વાત આપણે સાંભળીશું बधा भक्तो ध्यानमा लेजो बोलो घनश्याम महाराजनी जय श्रीपतिं श्रीधरम सर्वदेवेश्वरं भक्तिधरमात्मजं वासुदेवं हरे माधवं केशवं कामदं कारणं स्वामिनारायणं नीलकंठम भजे श्री घनश्याम महाराजनि जय